जामनगरमां धोळा दिवसे 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું કિડનેપિંગ બાદ હત્યા થઈ, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝના, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી। જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। વાત જાણીએ તો એમ છે કે ધોળા દિવસે 11મા ધોરણના વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યા બાદ તેની કરપીણ હત્યા કરી દેવાઈ છે। પહેલા આ વિદ્યાર્થીના અપહરણને લઈ અફરાતફરીના માહોલ વચ્ચે પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। જે બાદમાં એક અવાવરૂ જગ્યાએથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા। આ તરફ હવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડિંગ નંબર 15માં બ્લોક નંબર 302માં રહેતા અને કેટરાસ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડિયાના 17 વર્ષના પુત્રનું અપહરણ કરાયું હતું। વિગત મુજબ ગઈકાલે બપોરે 1 વાગ્યે 11મા ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈનો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો, જે બાદમાં આ વિદ્યાર્થી એકાએક લાપતા બન્યો હતો। આ તરફ પરિવારજનો દ્વારા ભારે શોધખોળ થઈ પણ તેનો કોઈ પતો લાગ્યો નહીં। આખરે સીટીએ એ ડિવિઝનનો સંપર્ક સાધવામાં આવ્યો, જ્યાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ તરફ પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી, જ્યાં મોહનનગર આવાસના બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરતા ત્યાંથી જ એક બાઇકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। આ તરફ સીસીટીવીના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી, અંતે બાળકને અપહરણ કરી જનાર ફૂટેજના આધારે તેમની ઓળખ મેળવી લીધી અને અપહરણ કરનાર અને બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન સુવરડા ગામ નજીક આવેલા અવારું જગ્યા પાસેથી મૃતદેહ મળ્યો હતો। ઘટનાને લઈ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।